हेलो, नमस्ते विद्यार्थी मित्रों, नमस्कार हूँ परवासुदेव विद्यालय यूट्यूब चैनल में मेरी पूरे चैनल में स्वागत करो छो। सेमेस्टर 1 लेक्चर नंबर 15 कौन सा विषय विज्ञान। अब यहां हमारे चैप्टर नंबर 2 छे प्राणियों को सोते ना विषय में अभ्यास करिए छिए। आपने आगे ना लेक्चर में जो ही गया के प्राणियों को सोते के मनुष्य में पोषण जरूरी हो बराबर बता प्राणी पोषण अलग अलग रीते कार्य करे जरूर हो पर आप सही चर्चा करता था तो के मनुष्य में पोषण मत हो भाग पड़े सौ प्रथम शु प्रक्रिया थे तो मनुष्य में पाचन जरूरी है। हम पाचन में के बदा भाग पड़े बराबर मनुष्य एक खोराक सहलाई थी मुख गुहा मार्फते
હોય છે બરાબર અને તે અર્ધ પ્રવાહી જેવો ખોરાક અન્નનળીના સાંકડા માર્ગમાંથી પસાર થઈને જઠર સુધી પહોંચે છે જઠર છે તે જાડી દીવાલવાળી સ્નાયુઓની બનેલી કોથળી છે જઠર ઉપરથી અન્નનળી સાથે જોડાયેલું હોય છે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલું હોય છે જઠર છે તે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે અન્નમાર્ગ એટલે મુખ ગુહા પછી આવે અન્નનળી અને જઠર બરાબર અન્નનળીનો માર્ગ સાંકડો છે અને જઠર છે તે આ પૂરા આખા અન્નમાર્ગમાં જેટલા જેટલા આ અંગનો સમાવેશ થાય છે તે બધામાંથી અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે જઠર બરાબર પછી જઠરની અંદર આડા ઊભા અને ત્રાંસા સ્નાયુઓ આવેલા હોય છે પહેલા જ કહી દીધું કે જઠર જાડી દીવાલવાળી સ્નાયુઓની એક કોથળી છે કે જેની અંદર આડા ઊભા અને ત્રાંસા આડા અવડા ગમે તેમ સ્નાયુઓ ગોઠવાયેલા હોય છે બરાબર પછી જઠરમાં જ્યારે ખોરાક હોય જઠરની અંદર જ્યારે ખોરાક હોય છે કયો ખોરાક કે જે મુખમાં ઓગળીને જે અર્ધ પ્રવાહી બની ગયેલો હોય જે મુખ ગુહામાં થતે અન્નળીમાં પ્રવેશે ત્યારબાદ અન્નળીમાંથી જઠરમાં પ્રવેશે છે ત્યારે તે અર્ધ પ્રવાહી ખોરાક હોય છે તે ખોરાકને જઠરની અંદર જે આડા ઊભા ને ત્રાંસા સ્નાયુઓ આવેલા હોય છે તે સ્નાયુઓ આ અર્ધ પ્રવાહી ખોરાકને વલોવે છે વલોવાય છે એટલે શું તો કે એને આડા આડા ઊભામાં મિક્સ કરે મિશ્રણ કરે બરાબર એને શું કહેવાય વલોવે છે એટલે તે અર્ધ પ્રવાહી ખોરાક છે તે ધીમે ધીમે પ્રવાહીમાં તેનું રૂપાંતર થતું જાય એને વલોવાની પ્રક્રિયા કહેવાય ત્યારબાદ છેલ્લી રચના કે જઠરની અંદરની દીવાલ જઠર જે સ્નાયુઓ જાડી દીવાલવાળી સ્નાયુઓની એક કોથળી છે બરાબર તેની અંદરના ભાગની જે દીવાલ છે દીવાલ તો સ્નાયુઓની છે પણ જે તેનો અંદરનો ભાગ છે તે દીવાલનો અંદરનો ભાગ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે શ્લેષ્મ એટલે કે શું શ્લેષ્મ એટલે કે કોઈ ચીજનો પદાર્થ આ શ્લેષ્મ નામની જે વસ્તુ છે ને શ્લેષ્મ તે મનુષ્યનું નાક હોય નાક નાકની અંદર પણ તમને બધાને ખ્યાલ હોય તો નાકના અંદરના ભાગમાં ભીનાશ હોય છે થોડું ઘણું ભીનું હોય છે નાકનો અંદરનો ભાગ હોય છે તે થોડો ભીનો હોય છે બરાબર એવું નહીં કે શિયાળામાં ગમે ત્યારે થોડો ઘણો જ ભીનો હોય છે પણ એ શું હોય છે તો કે નાકમાં પણ અંદર આ શ્લેષ્મ આવેલું હોય છે એવી જ રીતે આ જઠરની જે અંદરની સ્નાયુઓની જે દીવાલ છે તે આ શ્લેષ્મ નામનો પદાર્થ નો સ્ત્રાવ કરે છે એટલે કે તેમાંથી થોડો થોડો શ્લેષ્મ તે બહાર કાઢે છે બરાબર બહાર એટલે કે દીવાલ છે તે શ્લેષ્મને જઠરની જે અંદરની રચના છે તેમાં ભેળવે છે પછી આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ પડે બરાબર છે તમે આગળ જશો ત્યારે તમને આ HCl વિશેની સંપૂર્ણ માહિતી
અત્યારે ખાલી એ જ યાદ રાખવાનું છે કે આ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નો સ્ત્રાવ જઠર તેની જે દીવાલ છે તે હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ કરે છે અને છેલ્લું શેનો સ્ત્રાવ કરે છે પાચક રસ પાચક રસ એટલે કે જઠર રસ જઠર છે એટલે તેની દીવાલમાંથી જઠરની દીવાલ છે એટલે શ્વેષ્મ પછી HCl અને પાચક રસ એટલે કે જઠર રસનો સ્ત્રાવ કરે છે એટલે કે તે જઠર છે તેનો પોતાનો જે દીવાલ જે સ્નાયુની બનેલી છે તે તેનો અલગ જે જઠર